बनासकांठा जिल्लाना वडगाम तालुकामां ऑक्सिजननी कमी पूरी करवा माटे वडगाम सामूहिक आरोग्य केन्द्रमां 15मा नाणा पंच हेठळ रूपिया 48 લાખના ખર્ચથી નિર્માણ પામેલ ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું. અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષા બાબતોના મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી ગજેન્દ્રસિંહ પરમારના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વડગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નિર્મિત આ ઓક્સિજન પ્લાન્ટમાં 20 પોઈન્ટ કાર્યરત છે, જેનાથી એકસાથે 20 બેડ સુધી ઓક્સિજન પૂરો પાડી શકાય છે. આ ઓક્સિજન પ્લાન્ટથી એક મિનિટમાં 250 લીટર ઓક્સિજન ઉત્પન્ન કરી શકાય છે, એટલે કે એક દિવસમાં 24 મોટી ઓક્સિજનની બોટલ ભરી શકાય છે. 3 સ્ટેજ ફિલ્ટરેશનવાળા આ ઓક્સિજનની શુદ્ધતા 93.96% છે અને ઓક્સિજન બોટલ ભરવા બુસ્ટર કમ્પ્રેશર વપરાય છે. છેલ્લા 2 વર્ષથી આપણે કોરોનાની મહામારીમાં આપ બધાએ પણ નિહારી ચૂક્યા છે અને તકલીફ પેઠી ચૂક્યા છે, એના ભાગરૂપે આ ગુજરાત સરકાર, આ ભારતીય જનતા પાર્ટી સરકાર, આ નરેન્દ્રભાઈ સરકારે નાનામાં નાનામાં ઓક્સિજનની તકલીફ ના પડે એના હેતુથી આજે ઓક્સિજન પ્લાન્ટનું અહીંયા લોકાર્પણ કરવામાં આવ્યું છે. ભારત માતા વંદે માતરમ. આ પ્રસંગે જિલ્લાના પ્રભારી મંત્રી ગજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું કે કોરોનાની વૈશ્વિક મહામારીના સમયે પહેલી અને બીજી લહેરમાં ઓક્સિજનની કિંમત આપણને સમજાય છે. કોરોના સહિતની કોઈપણ ઇમરજન્સીના સમયે દર્દીઓને ઓક્સિજન વિના ટળવડવું ન પડે તે માટે જિલ્લાની મોટી હોસ્પિટલો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં ઓક્સિજન પ્લાન્ટની વ્યવસ્થા ઊભી કરવાની સરકારની નેમ હતી. તે મુજબ આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેનાથી આકસ્મિક સંજોગો અને ડિલિવરીના સમયે માતાને ઇમરજન્સી ઓક્સિજનની જરૂર પડે તો તે પૂરું પાડીને માતા અને બાળકની જિંદગી બચાવી શકાશે. તેમણે કહ્યું કે ઓક્સિજન પ્લાન્ટની ગાઈડલાઈન મુજબ પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં ઓક્સિજનની જરૂરિયાત જણાય તો ઓક્સિજન સિલિન્ડર ભરીને આપી શકાય છે. મંત્રીએ પ્રધાનમંત્રી આયુષ્માન યોજનાના લાભો જણાવી તે કાર્ડ કઢાવી લેવા લોકોને અપીલ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વડગામ તાલુકામાં 2,52,378ની વસ્તી છે. તેમની સારવાર માટે તાલુકામાં 3 સામૂહિક આરોગ્ય કેન્દ્રો, 8 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને 46 સબ સેન્ટરો કાર્યરત છે. વડગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત થતા આ વિસ્તારના લોકોને તાલુકામાં ઉપલબ્ધ આરોગ્ય કેન્દ્રો મારફતે સારવાર મેળવવામાં ખૂબ સરળતા રહેશે. દીપક પુરબિયા સાથે ખબર ગુજરાત લાઈવ બનાસકાંઠા.